વેલકમ બેક સુરતમાં લિંબાયત વિસ્તારમાં ભાજપના કાર્યકર પર આક્ષેપ લાગ્યો છે કે તેણે એક શ્રમિકને ઢોર માર માર્યો અને તેનો વીડિયો પણ વાયરલ થયો છે આ શ્રમિકને માર મારવાનો આરોપ ભાજપના કાર્યકર રાજેશ વર્મા ઉપર લાગ્યો છે આ રાજેશ વર્મા નામના કાર્યકરે કાળાબજારીમાં ટિકિટ આપી હોવાનો પણ આક્ષેપ આ શ્રમિક દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ શ્રમિકના ઘરમાં ઘુસીને ભાજપના કાર્યકર્તા રાજેશ વર્માએ તેને ઢોર માર માર્યો છે તો જે રીતે સુરતમાં શ્રમિકને ઢોર માર મારવાની ઘટના સામે આવી છે આજ મુદ્દે અમારા સંવાદદાતા દેવેન ચિત્તે અમારી સાથે જોડાયા છે કે જેમની સાથે કોંગ્રેસના નેતા પણ જોડાયા છે સાંભળીએ જી નરેન્દ્ર જે રીતની સમગ્ર ઘટના સામે આવી છે અને જે ઓરિશાવાસી કે અન્ય યુવાનો જે છે તેમની પાસેથી મોટા પ્રમાણની અંદર ખંખેરી લેવામાં આવ્યા હતા ત્યારે આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા નૈષ દેસાઈ છે આપણે એમની સાથે વાત કરીશું નૈષદભાઈ જે પ્રકારે ઘટના સામે આવી છે કે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા દ્વારા જે પરપ્રાંતિય યુવક છે જેને પૈસા ચૂકવ્યા હતા તેને માર મારવામાં આવ્યો છે કોઈ પણ પોલિટિકલ પાર્ટીના કોઈ પણ વર્કર કે સદસ્ય આજના સંજોગોમાં કોઈ પણ કામદાર પાસેથી એક રૂપિયો ભાડાનો કે ખોરાકનો લઈ શકે નહીં એ જેણે પણ કર્યું હોય એ માનવતાની વિરુદ્ધ નાલેશી ભર્યું આઘાતજનક દુઃખદ અને ક્ષમાલાયક કૃત્ય નથી લોકડાઉનના પહેલાં પ્રત્યેક ભારતના ચાલીસ કરોડ માઇગ્રેટ કામદારોને રેલવે દ્વારા એમના વતન પહોંચાડવા જોઈતા હતા અને એમાં જે રાજ્યના કામદાર જવા માગતા હોય અને જે રાજ્યમાંથી જવા માગતા હોય એ બંને રાજ્ય અને ભારત સરકાર એ ત્રણેય સરકારોએ સંયુક્ત રીતે ટેસ્ટિંગ કરીને એમને ભાડો રેલવેને ભાડું તણે સરકારોએ ચૂકવીને એમને મોકલવા જોઈતા લોકડાઉન થયું ત્યારથી અમે આ રજૂઆત કરીએ છીએ પણ અમારી આ રજૂઆત સરકાર સાંભળતી નથી સમાજના અગ્રણીઓ અને આ રીતે ભારતીય જનતા પાર્ટીના લોકો જ્યારે શ્રમિકો પાસેથી રૂપિયા ખંખેરી લેતા હોય છે ત્યારે એક કોંગ્રેસના નેતા તરીકે નહીં પરંતુ એક પ્રજા તરીકે પણ આપણે જોઈએ તો કયા પ્રકારની આખી ઘટનાને તમે જોશો મેં આપને કહ્યું ને કે એટલું બધું આઘાતજનક છે કે માનવતાની વિરુદ્ધનું કૃત્ય છે કોઈ પણ રાજકીય પક્ષનો કાર્યકર આવું કેવી રીતે શકે એમણે તો નિસ્વાર્થ સેવા આપવાની હોય એમના નામ નોંધીને કલેક્ટરને આપવાના હોય જે તે રાજ્યોને આપવાના હોય નિઃસ્વાર્થ સેવાઓ કરવાની હોય એમને પહોંચાડવાના હોય એમની પાસેથી કઈ ભાડા કે ખોરાક પેટે એક રૂપિયાની માંગણી થોડી થઈ શકે રસીદ દ્વારા બી નહીં થઈ શકે વિધાઉટ રસીદ તો પ્રશ્ન જ નથી પણ અત્યારના સંજોગોમાં રસીદ દ્વારા બી નહીં થઈ શકે એટલે એની ઉપર ક્રિમિનલ એક્શન લેવા જોઈએ અને એમને દસ વર્ષની સાદી જેલની સજા થવી જોઈએ ઘણા બધા છેલ્લા આપણા ઘણા સમયથી જોઈ રહ્યા છે કે ઉધના પાંડેસરા આજે વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે શ્રમિકો રહી રહ્યા છે ત્યાં આ પ્રકારની સતત ઘટનાઓ સામે આવી રહી છે કે એમની પાસેથી વધારે રૂપિયા લેવા આ કોણ લેતું હશે આપણે એવું માની લઈએ તો કે કારણ કે સતત આ બાબતે ચર્ચાઓ થઈ રહી હતી કામદારોએ આપવા જ નહીં જોઈએ કોઈ પણ માગે કોઈ બી રાજકીય પક્ષના સંસદ સભ્ય ધારાસભ્ય માગે તો પણ નહીં આપવા જોઈએ કલેક્ટર માગે તો પણ નહીં આપવા જોઈએ પ્રશ્ન જ નથી નાણાં આપવાનો પણ માંગનારા લોકો જ કઈ રીતે માગી શકે એ આપણા મગજમાં જ ઉતરતું નથી અને આ મુ આ એમને અત્યારના સંજોગોમાં સૌ